લોકોને ખેતીમાં મદદરૂપ થાય તે માટે 27 ગૌવંશનું દાન કરાયું। कपराड़ा तालुकाना आदिवासी विस्तारना लोकोने लालजी वेलजी शाह गौशाला तथा बलसाड़ पांजरापोलना सहकारथी गौदान कार्यक्रम योजाया हतो। अनीसभाई शेठियाना सहकारथी प्रोजेक्ट चेरपर्सन डॉक्टर आशा गोहिल द्वारा गामना आगेवानो तथा महेशभाई गावित राकेशभाई गामना सरपंच तथा काळुभाईनी मददथी जरूरियातमंद लोकोने गाय आपवामां आवी हती। जेमां कपराड़ा तालुकानो पर्वतीय प्रदेशमां आवेल छेवाड़ाना गाम सुथारपाड़ा नजीक हुंडा तथा बारपुड़ामां जरूरियातमंद लोकोने खेतीमां मददरूप थाय ए माटे कुल 27 गौवंश आपवामां आव्या हता। આજે આપણે અહીંયા ગૌવંશ જે આપી રહ્યા છે તે શ્રી લાલજી વેલજી શાહ ગૌશાળા તરફથી એમના ટ્રસ્ટી છે શ્રી અમીશભાઈ શેઠિયા એ આપણને આ મદદ પૂરી પાડી રહ્યા છે। તો गौवंश अपने खेती में उपयोगी निवड़े अपने घर न स्वजन साचवना बराबर घर न स्वजन साचवना जो तमने एम थे कि हम अमरा पोषण थी सके एम नहीं तमें राखी सको एम नहीं तो अमने जाण करवा मैंने सरपंच साहेब ने टकाड़ू भाई एट अमे लोग आई जाए पर तमारे एने कतलखाने मोकलवा नहीं बराबर पहली ने छेली शरत एक गौशाला ट्रस्टीओनी कोईपण जगह कतलखाने के वेचवा नहीं बराबर तमने कहींपण तकलीफ पड़े तो अमने जाण करो अमे जाते आवीशुं। સુરેન્દ્રનગરના ધાંગંદ્રા પોલીસ અધિક્ષક ડિવિઝન હેઠળ પોલીસ કચેરીઓનું રાજકોટ રેન્જ IGPએ ઇન્સ્પેક્શન કર્યું। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગંદ્રા નાયબ પોલીસ અધિક્ષક ડિવિઝન હેઠળ તમામ પોલીસ કચેરીઓનું રાજકોટ રેન્જ IGP અશોક કુમાર યાદવ દ્વારા કચેરીઓનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। આ સાથે તમામ પોલીસ પરેડ નિરીક્ષણની સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ધાંગંદ્રા સિટી પોલીસ તાલુકા પોલીસ તથા ડિવિઝન પોલીસ કચેરીઓના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત નાયબ પોલીસ અધિક્ષક JD પુરોહિત ધાંગંદ્રા સિટી પોલીસ સબ ઇન્સ્પેક્ટર JS ઝાબરે તાલુકા પોલીસ સ્ટેશનના PI UL વાઘેલા સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ કચેરીઓના ઇન્સ્પેક્શન બાદ જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી। આ સાથે રેન્જ IGP અશોક કુમાર યાદવ દ્વારા ધાંગંદ્રા નાયબ પોલીસ અધિક્ષક ડિવિઝન કચેરીના પોલીસ કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। પોલીસ દ્વારા જનહિતને ધ્યાનમાં રાખી જરૂરી પગલાઓ સાથે કડક વ્યવસ્થાની ખાતરી આપી હતી। સુરેન્દ્રનગર જિલ્લાથી રિપોર્ટર ભગીરથસિંહ પરમાર સંકલ્પ ન્યૂઝ। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગંદ્રા DSP કચેરીનું ઇન્સ્પેક્શન રાખવામાં આવેલું છે। ઇન્સ્પેક્શન દરમિયાન અમારા પોલીસના જે રહેણાંક હોય, બાળકો માટેના બીજી વ્યવસ્થા હોય, ક્રીડાંગણ હોય, સ્પોર્ટ્સની એક્ટિવિટી હોય, જીમ, આ તમામની મુલાકાત લેવામાં આવેલી છે। સાથે સાથે પોલીસ અને બાળકોનો કહેવું તો વધારે તમામ સુવિધા પૂરી પાડી શકાય એ માટે પણ અમે ચર્ચા કરીશું અને આજે જે ડિવિઝનના તમામ જે અધિકારીઓ એની પણ અમે વર્ષ દરમિયાનની કામગીરીની સમીક્ષા કરશું અને જે પણ પબ્લિકના હિતમાં જે પણ અમારે પગલાં લેવા પડતા હોય એ તમામ પગલાં લઈ અને ખૂબ જ સરસ કડક વ્યવસ્થા અમે ઊભી કરશું। પોલીસ કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ હોય, બીજી કોઈ પ્રવૃત્તિ હોય એને ચલાવી લેવા માંગતી નથી, એના વિરુદ્ધ પોલીસ કડકથી કડક કાર્યવાહી કરશે। તમામ ધાંગધ્રાના જે આગેવાનો છે, પબ્લિકનો સાથ સહકાર લઈ અને પોલીસ અને પબ્લિક એક ખૂબ જ સરસ ધાંગધ્રા ડિવિઝનમાં કામગીરી થાય એ પ્રમાણની પોલીસિંગ, બીજા ડિપાર્ટમેન્ટો સાથે સંકલન, બીજા પબ્લિક લોકો જોડે સંકલન, બીજાના મિત્રો સાથે સંકલન, તમામ સંકલન કરી અને ખૂબ જ સારો વહીવટ અમે લોકોને આપવા માટે કોશિશ કરશું। આપણે ખ્યાલ છે કે હાઈવે ઉપર પણ અમે દરેક જગ્યા ઉપર, ભલે રાજકોટથી અમદાવાદ હાઈવે હોય અથવા કચ્છ હાઈવે હોય, એ લોકોને દરેક 500 મીટર ઉપર પોલીસના કોન્ટેક્ટ મળે, પોલીસના નંબર મળે, પોલીસનું સંકલન થાય તો કોઈ પણ દિવસ દરમિયાન અથવા રાત્રિ દરમિયાન કોઈ પણ પબ્લિક તકલીફ પડતી હોય એના માટે દરેક જગ્યા ઉપર પોલીસના કોન્ટેક્ટ નંબર, સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસના હેલ્પલાઇન નંબર એ તમામ ત્યાં લખવામાં આવેલા છે, જેથી દિવસ દરમિયાન, રાત્રિ દરમિયાન પરપ્રાંતિ અથવા બીજા કોઈ ડ્રાઈવર્સને જરૂરિયાત પડતી હોય
અને એ લોકોને જનરલ રાત્રે પોલીસ સ્ટેશન રોડ ઉપર કેવી રીતે ઓળખી શકાય અને બહુ ખબર પડતી ના હોય તેના સુવિધા માટે દરેક જગ્યા ઉપર પોલીસના નંબર લખવામાં આવેલા છે. અને પબ્લિકને પણ અપીલ કરીશ કે આપની આજુબાજુમાં કોઈ પણ પ્રકારના એવા એવા મુદ્દા જે પોલીસને લાગતા હોય એ કોઈ જોવા માંગતા હોય તો અમારે તાત્કાલિક અમે સંપર્ક કરી શકાય છે અને અમે ખૂબ જ ઝડપથી એ પોલીસને જે પણ પ્રકારની મદદ હશે એ પૂરી પાડવા માટે કોશિશ કરીશું. ધરમપુર ભેંસદરા જગનેશ્વર મહાદેવ મંદિરે કથાકાર શરદભાઈ વ્યાસની શ્રીમદ ભાગવત કથામાં ભક્તોએ લાભ લીધો. ધરમપુર નજીકમાં આવેલા ભેંસદરા ખાતે જગનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન તારીખ 19 એપ્રિલના રોજથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. વ્યાસપીઠ ઉપરથી કથાનું સંગીતમય વાણીમાં રસપાન આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય શરદભાઈ વ્યાસ કરાવી રહ્યા છે. કથામાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ગંડેવીના ધારાસભ્ય નરેશ પટેલ પણ હાજરી આપી હતી. કથાના 5મા દિવસે શરદભાઈએ વ્યાસપીઠ ઉપરથી કૃષ્ણની લીલાઓ વિશે વાત કરી. તેમણે કહ્યું કે વાંસળીના મધુર સુરમાં સમગ્ર વિશ્વને ઘેલું કરનાર ખુદ માતાના મોહમાં પડ્યો છે. એક નહીં પણ બબ્બે માતાના પ્રેમનો હકદાર બન્યો છે કાનો. તેમણે વર્તમાન સમયમાં યુવાનો માતા પિતાને સાચવે તેમનું માન સન્માન જળવાય એ વાતને પણ આવરી લીધી હતી. વસુદેવના દીકરા છે એટલા માટે વાસુદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવા. આંખો સે દેખે સમજે કકાના જેટલા અક્ષર છે ને એ બધા અક્ષર ઉપરથી નામ છે. એબીસીડીના જેટલા અક્ષર છે એ બધા અક્ષર ઉપરથી નામ છે. દરેક ધંધા કે ક્ષેત્રે પણ એવો સંકળાયેલા છે, સગાઈની રીતે પણ સંકળાયેલા છે. અને આપણો મત વિસ્તાર એ ધરમપુર અને ગણદેવી મત વિસ્તાર બંનેને એના માટે માં એ એક માં માટે નહીં પરંતુ દરેકની માં માટે એવો કહે છે કે એમને કોઈ દિવસ ભૂલશો નહીં, મા બાપની સેવામાં કોઈ દિવસ કચાશ રાખશો નહીં. પાડીમાં યોગ સમિતિ દ્વારા યોગ જનજાગૃતિ કાર્યક્રમ હેઠળ રેલી નીકળી હતી અને લોકો યોગ પ્રત્યે પ્રેરિત થાય, નિરોગી બને એ માટેનો અભિયાન ચલાવવામાં આવ્યું હતું. યોગ સમિતિના જિલ્લા કોઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે અને યોગ કોચ જાગૃતિ દેસાઈ સાથે અલ્પા દેસાઈ, મનીષા ઠાકોર, અલકા પારેખ સાથે મોટી સંખ્યામાં યોગ સમિતિના કાર્યકર્તાઓ જોડાયા હતા અને યોગ વિશેની જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા કોઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે અને યોગ સમિતિના કોચ જાગૃતિબેન દેસાઈએ જણાવ્યું હતું કે યોગ કરવાથી વ્યક્તિ રોગમુક્ત અને સ્વસ્થ રહી શકે છે. નિયમિત રોજના સૌ લોકો યોગ કરવું જોઈએ. બાદમાં પાટડીનગરના વિવિધ વિસ્તારમાં યોગ જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. યોગ કરો અને નિરોગી બનોના સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી સંદેશો પાઠવ્યો હતો. आज के दिन हम पारडी तालुका में आए हैं और पारडी तालुका में 3 कार्यक्रम रखा है, योग संवाद बैठक, योग शिविर जिसमें प्रोटोकॉल प्रैक्टिस और योग जन जागरण रैली जो कि आदरणीय कोच जागृति बेन देसाई, अल्पा बेन, मनीषा बेन, अलका बेन, कोकिला बेन, अनुराधा बेन, प्रज्ञा बेन सब ने मिलकर इसका आयोजन किया है. बहुत ही सुंदर आयोजन हुआ है. अब हम लोग इसको रैली के रूप में करने जा रहे हैं. तो चलिए करो योग, रहो निरोग, करो योग, रहो निरोग, करो योग, रहो निरोग. ગીર સોમનાથમાં કોરોનામાં બંધ થયેલ ટ્રેન સૌરાષ્ટ્ર મેલ ફરી ચાલુ કરવા પ્રેરણા સમિતિ દ્વારા રેલવે તંત્રને રજૂઆત.
प्रेरणा सेवा समिति द्वारा कोरोना काल में बंद थई गई ट्रेन सौराष्ट्र मेल चालू करी सोमनाथ महादेव मंदिर दर्शन करवा माटे आवता यात्रिकों ने यात्राधाम की सुविधाओं उज्जैन हरिद्वार की ट्रेन शुरू थाय हेतु थी रजूआत करीने प्रेरणा सेवा समिति अध्यक्ष पायलबेन पारेख द्वारा समर्थन आपवामां आव्युं हतुं। सोमनाथ महादेव मंदिर जे गुजरात सौराष्ट्र काठियावाड़ना विश्व प्रसिद्ध यात्राधाम रेलवे तंत्र द्वारा यात्रियों ने पड़ी रहेली आ सुविधा ने ध्यान में राखीने थयेल रजूआत ने प्रेरणा सेवा समिति प्रमुख पायलबेन पारेख द्वारा जणाव्युं हतुं के मुंबई महाराष्ट्र की ट्रेन सौराष्ट्र एक्सप्रेस जे वेरावळ थी बपोरे उपड़ती हती अने जे मुंबई महाराष्ट्र मुसाफरो माटे आशीर्वाद समान हती आ सुविधा कोरोना काल दरमियान बंद थई हती जेमां मुंबई महाराष्ट्र सोमनाथ सुधीनी आ सुविधा फरी चालू थाय तो सीनियर सीटिजन महिलाओं ने यात्रिकों माटे उपयोगी निवड़े तेमज उज्जैन जेवा तीर्थधाम ने जोड़ता रूटनी ट्रेन मळे ते हेतु थी खास रजूआत रेलवे तंत्र ने करवामां आवी हती। गीर सोमनाथ थी रिपोर्टर विशाल तंबोली, संकल्प न्यूज। नमस्कार, हूँ पायल पारेख, प्रमुख श्री प्रेरणा सेवा समिति रेलवे तंत्र द्वारा कोरोना काल दरमियान बंद थी गई ट्रेन सौराष्ट्र मेल जे वेरावळथी बपोरे एक वगे उपड़ती मुंबई महाराष्ट्र थी सोमनाथ सुधीनी तेमज सोमनाथ थी मुंबई महाराष्ट्र आ सुविधा आशीर्वाद समान हती जे फरीथी चालू थाय तो सीनियर सिटीजन्स महिलाओं अने यात्रिकों माटे बहु उपयोगी निवड़े ते हेतु थी मुंबई वसई श्री राष्ट्रीय मीनाबेन पंजाबी अने स्वर्गस्थ सोनी हीराबेन सतीकुवर तथा स्वर्गस्थ पूनमबेन तथा स्वर्गस्थ अरविंद भाई सतीकुवर प्रेरणा सेवा समिति द्वारा खास रजूआत साथ आ ट्रेन फरीथी शुरू थाय तथा तेमज उज्जैन नाथ द्वारा शिरडी जेवा तीर्थधामनी ट्रेन सोमनाथ थी वेरावळ शुरू थाय ते हेतु थी खास रिक्वेस्ट करेल छे। थैंक यू सो मच। तो आ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।